અને એટલે કેજી 2 મેટ્રિક અને એ સમયની આ બાળપોથી છે જ્યારે સોટી વાગે અને વિદ્યા આવે એ સૂત્ર ચાલતું હતું એટલે એ નિશાળની જે ભયંકરતા છે એનું એક હ્યુમરસ વર્ણન છે બાળપોથીથી માંડીને મેટ્રિક થતા થતામાં મારું આખું આખું ભારે હાડમારીમાં વીત્યું મારા એ રમ્ય કહેવાતા બાળપણમાં ફાચર મારવાનો શ્રેય દામલે માસ્તર નામ ધારણ કરનારા કાળને જાય છે અમારા મુંબઈમાં ઘાટીઓને એવી ટેવ કે ક્યાંય બિલાડી દેખાઈ નથી જે હાથમાં એ છૂટું માર્યું નથી હવે ભાઈ જેવું બિલાડીની બાબતમાં ઘાટીનો એવું છોકરાઓની બાબતમાં દામલે પહેલા 4 વર્ષ આ ગુરુ અનિષ્ટ થઈને મારી રાશિમાં આવ્યો ત્યારે દરેક વર્ગને જુદો ઓરડો ને જુદા માસ્તર એવા શોખ પોસાતા નહીં પાંચમા જોગ બાદશાહના કડક પહેરા હેઠળ તબેલા જેવી જગ્યાએ નિશાળ બેસતી બીમ પરત બાળપોથી ધોરણ પહેલું બીજું એવા પાટિયા રહેતા દામલે માસ્તર ચો તરફ ભણાવતા બાળપોથીનો વર્ગ ગણો તો 4 વર્ગો ગણાવતા આ દામલે માસ્તર ચો તરફ ભણાવતા મોઢેથી ચોથા ધોરણનો હિસાબ લેવાતો હાથ વડે પહેલાના છોકરાઓને વિધાતાએ કેવળ શિક્ષા કરવા માટે સર્જેલા ભાગ પર આંગળીની છડી ફટકારતા બીજાને શુદ્ધ લેખન એટલામાં કોઈ છોકરાએ પકડેલા અંગૂઠા છોડ્યા અને જો છો આંકે મન્યા અને વચ્ચે છીકણી સૂંઘી લે આટલી ક્રિયાઓ એક સાથે ચાલતી તબેલાની રાત પ્રજા પર કોક સુલતાનની જેમ રાજ્ય કરતા એમના બોલવામાંનો કયો ભાગ કયા વર્ગ માટે છે અમારે જાતે શોધી કાઢવું એક હોજને એ દુનિયા છોડી કાઢી છો તમે બે નળીઓ છે એમાંની એક નળીમાંથી એ કાંતિલા કાન પકડેલો પાણી છોડીએ તો 2 કલાક એ કાગડી ગાગરી મૂકી શું કહે તો 35 મિનિટ પેલો ડફોડ બાજુવાળા મૂર્ખા સાથે વાત કરે જો 20 સેકન્ડમાં ખાલી થાય બીજો નળ છોડીએ તો એ પાડા બાકડા પર ઉભો એ નાડું કેમ ચૂસે છે તારો બાપ ભૂખ્યો રાખે તમે 45 મિનિટ આ શું શુદ્ધ લેખન કર્યું છે કે હજીઓ છે સાલા પાટી પર આજે વાગડેલો વીનું કેમ નથી આવ્યો ચૂપ કઈ નથી જો એને ઘેર ખાલી દીકરા બધા મસાડે જવા 10 સેકન્ડમાં ભરાઈ જાય આ બધા ગોચવાડા માંથી ગણિત ભણનારો વર્ગ ગણિત ટપકાવી લેતો પાડો બરાબર સમજી લેતો કે બૂમ એના નામની જ પડી છે કોઈ અંગૂઠા પકડ્યા છે 2-5 જણા બાંકડા પર ઉભા છે કોઈ પોઈન્ટ તરફ માથું કરીને ઊભું છે મારથી કકડીને કોઈ રડી રહ્યું છે અને બાકીની પ્રજા હેપ્તાયની આંખે આ સુલતાનના હુકમોનું પાલન કરતી ઘંટની રાહ જોતી હતી છે કોઈ પણ સહૃદય માણસનું અંતઃકરણ ભરાઈ આવે એવું આ દ્રશ્ય બની રહેતું આ દામલે માસ્તર ભૂલે ચૂકે માંદા ના પડે શાળાકીય જીવનમાં ગણિત ભાષા ઇતિહાસ ભૂગોળ ડ્રોઈંગ ને વ્યાયામ આ બધા મારે માટે સરખા આમાંથી એક કે વિષયમાં મેં ગુલ્લી નથી મારી કે કે સાથે દોસ્તી નથી જમારી નબળું રાષ્ટ્ર બધા સાથે મૈત્રી ભાવ રાખીને રહે ને એમ રહે ને એમાં ગણિત તો સેજ વધારે પડ્યું ગણિત વાળા ગોખલે એ જ ગોપાલ કૃષ્ણ ગોખલે છે એ જાણ્યા બાદ આગલી આખી પેઢી એમને છોડીને ગાંધીજી પાછળ કેમ જતી રહી ગણિત પરીક્ષા ન આપી ને પાછા ગણિતની ચોપડીમાં ઉદાહરણો એ કેવા આવે બાળકો તમને ચોકલેટ ભાવે છે ને અરવિંદની વરસગાંઠે એની પાસે ચોકલેટ લાવી હતી મીઠી મધુરી ચોકલેટ સુંદર સુંદર ચોકલેટ તમે એની ચાંદી ભેગી કરો છો ને હવે આગળનું ગણિત વાંચતા વાંચતા તો મારથી ડૂસકું ભરાઈ જતું એ તો બાળુના શબ્દની જેમ વરસગાંઠ શબ્દ પણ સમકાલીન મરાઠી ભાષામાં હતો જ નહીં નવું વર્ષ બેઠાની જાહેરાત આ ઘોડો નવું વર્ષ તો થયો તોય જોને કેવો વાળો કે જે ગધેડા જેવો એવા શબ્દોથી થતી ક્યારેક 3-4 વર્ષે એકાદના બાપ દીકરાને પૂછી લેતો કેમ લે એ ગધેડા કયા ધોરણમાં આવ્યો ત્રીજામાં ગધેડો કહેતો એ જમાનામાં માસ્તરનું ગુરુજી થયું નહોતું તેમજ મા બાપનું પણ પાલક થયું નહોતું પાલક એ તત્કાલીન મરાઠી ભાષામાં ભાજીપાલાનો પ્રકાર હતો વર્ગમાં પણ માસ્તર વાલીનો ઉલ્લેખ તારો બાપ મરી ગયો છે કે શું એમ ચોખ્ખા દિલે કરતા એકંદરે જમાનો સાફ અને સુથરો હતો બાપનું નિશાળે આવવું બાપ દીકરો અને માસ્તર ત્રણેને ગમતું નહીં પરસ્પરના સંબંધો સંપૂર્ણ તિરસ્કાર પર આધારિત હતા હસતા હસતા માર ખાઈને આભારનું ભાષણ કરીને નીચે બેસી જવું એવી ગુરુજનોની અપેક્ષા રહેતી
અને ટેવાતા ટેવાતા રડ્યા વગર માર ખાતા આવડી જતું અને નફટાઈ નામનો એક દૈવી ગુણ ઉમેરાયો. આજ ગુણનો વિકાસ થાય છે અને એમાંથી પોતાના છોકરાને અમેરિકા મોકલીને બીજાના છોકરા પાસે કાતળ કામ કરાવનારા આગેવાનો તૈયાર થાય છે. છેતરપિંડી પર આધારિત ધંધા કરીને ગીતા મંદિર બાંધનારા ભગવત ભક્ત પૂંજીપતિઓ ઉભા થાય છે. દેશી દારૂ ચલાવીને દારૂબંધી પ્રચાર સમિતિના અધ્યક્ષ બનનારા પેદા થાય છે. આલોક અને પરલોક બંનેમાં કલ્યાણ કરનારો આ ગુણ છે. ચલો ગણિતનું છોડો, સમજ્યા કે નથી હોતું કોક કોકના નસીબમાં, પણ ભાષા નામના વિષયના ગદ્ય અને પદ્ય એવા બે ચોખ્ખા ભાગ પાડેલા હતા. જે ગદ્ય નથી તે પદ્ય અને જે પદ્ય નથી તે ગદ્ય એવું હતું. ઉદાહરણ અર્થે પ્રફુલ્લ થઈને સુપુષ્પ ઉ, આ પંક્તિમાં પુષ્પ વિશે કોઈ આનંદદાયક બાતમી છે એનો પત્તો લાગવા દેવામાં આવતો નથી. માસ્ટર પોતાના કરડા આવાજે પંક્તિ વાંચીને મોટેથી ગરજતા, ઊભું એટલે શું, શું શોભ્યું, ઊભું શોભ્યું, એવા શબ્દો ભંગ ભંગ કરતા આવે ને એટલે સુપુષ્પ નામનું પ્રકરણ ખભે કુહાડો લઈને બારવટિયાની જેમ ઊભું હોય ને એમ. પદ્ય ગભરાતા ગભરાતા મોડે કરવું પડતું, એટલું જ નહીં ગભરાટનું માર્યું મોડે થઈ પણ જતું. પાઠ્યપુસ્તકમાં છોકરાઓને ગમી જાય એવી એક પણ વિગત ન પેસવા દેવાની વિલક્ષણ જવાબદારી નિશાળ ખાતું રાખતું. અમારે વખતે બધી જ નિશાળોનું બોધ ચિહ્ન ચૂપ બેસો એવું હતું. જેમ ગણિતમાં દામ લે એમ ભાષામાં ગોળે, આ ગોળે માસ્તર બધી જ કવિતા જણાવતા અત્યંત દુઃખ થાય છે કે એવા સુરમાં જ વાંચે. ખબરદાર જોઈડી ટાંપીને વધ્યા આગળ, રાયના દાણા જેવા ટુકડે ટુકડા, આવી જુસ્સા ભરી શરૂઆત વાળી અમારે એક કવિતા આવતી. આ ગોળે માસ્તરના મોઢે આ કવિતા સાંભળીને પેલો મરાઠા બાલવીર પોતાની નાગી તલવારથી ચીકણા ભીંડા સમારવા બેઠો. એ વિદ્યાર્થી વિષયમાં રસ લેતો થાય એ વાતથી બધા શિક્ષકો ડરતા હોવા જોઈએ. મને મરાઠી કવિતાને ડબલ થતા વાંચવી બહુ ગમતી, પણ મરાઠી જ્યારે વિષય થઈને આવે ને ત્યારે મીઠાઈ પર માખીનો કબીલો બેઠો હોય એવું લાગે. નાટકના શિવાજીને જોઈને હંમેશા મને એમ કહેવાનું મન થતું કે ઓ શિવબા, તમે ઇતિહાસમાં જવાને બદલે નાટકમાં કેમ ના રહી પડ્યા. ફિઝિક્સમાં આર્કિમિડીસ નામનો કોઈ સંશોધક પાણીમાં વસ્તુ ડૂબાડ્યા પછી આજુબાજુ પાણી ઢોળાય છે એની શોધ લાગવાથી યુરેકા જડી ગયું એવું બરાડતો બરાડતો નાવણિયામાંથી ઉઘાડો પુગાડો દોડી નીકળ્યો એ વાત મારી જાણમાં છે. મને એમાં કઈ દમ દેખાતો નથી. આ બધી મોટા માણસની નાની વાતો. એ તો બીજા બધાની જેમ જ એ પણ બાથરૂમમાં ટુવાલ લઈ જવાનું ભૂલી ગયો છે અને ઘરમાં કોઈ નથી એ જાણીને નાવાણિયામાંથી એમને બહાર દોડી આવ્યો છે અને દોરીએ પંચી ઉપાડીને ઓતારી ચડી ગયું યુરેકા એવું બગાડી ઉઠ્યો. હવે એમાં યુરેકા શું ને આટલા વખાણ છે ના, પણ સામે બેઠેલા છોકરાઓનો એક એક ગુણ ના જોવો અને કોઈ પંચિયાવાળાના વખાણ કરતા બેસવું એમાં જ અમારા ગુરુજનો ધન્યતા માનતા છે. નાટકમાં શિવાજીનું કામ કરીને મેં ઇનામ મેળવ્યું. બીજે દિવસે ઇતિહાસના માસ્તર કતરાતા કતરાતા બોલ્યા, અહો ગો બ્રાહ્મણ પ્રતિપાલક, સાતમા હેનરીએ શું કર્યું? આઠમા હેનરીને જન્મ આપ્યો. ચહેરા પર છત્રપતિનું ગાંભીર્ય રાખીને જ મેં જવાબ આપ્યો, એમ કે પાટિલ મારો લાખો મહારાજને. પાટિલ શું કરવા ચાંસ છોડે? શિવાજી મહારાજ માટે અણગમો ઊભો કરવાના અભિયાન પર ખાસ ઔરંગઝેબે એમની નિમણૂક કર્યો ને એવો ઇતિહાસ માસ્તર અમને શીખવાડ્યો. પણ બધું જ કંઈ એવું નહોતું. કેટલાક ભલા શિક્ષકો પણ હતા, પણ મંગળવાળી છોકરીની જેમ એ અમને મળતા નહીં. ટૂંકમાં 11 વર્ષ ચાલેલા નક્કામાં કામ ધંધામાં આખું એ બાળપણ પગ નીચે ચટકા ભરનારી રેતીની જેમ સરી ગયું. હાથે ચોંટી રહેવો લાયકાતનો એક કણ હાથમાં આવ્યો નહીં, હાથમાં આવ્યો ફક્ત માર. ને એટલે જ જે કોઈ મોટા માણસે બાળપણને વિદ્યા અર્થી કહી છે તેને ખરેખર માન આપવાનું મન થઈ ગયું.